हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ऑक्टोबर 2023 नो संपूर्ण पेपर सॉल्यूशन आजना वीडियो नी अंदर आपणे जोवाना छीए। संपूर्ण दरेक प्रश्नोना जवाबो तमने आ वीडियो नी अंदर मळी जशे, तो खास आ पेपर तैयार कर देजो जेथी तमने परीक्षामां कोई तकलीफ न पड़े ने तमे इजीली वधुमां वधु सारा मार्क्स जे छे ए लाई शको। एटले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने चेनल पर नवा हो तो खास सौप्रथम सीआर एजुकेशन चेनलने सब्सक्राइब कर देजो। सौ प्रथम विद्यार्थी मित्रों, 16 MCQ 16 विकल्पों आपेला है तमारा पेपर में। पहलो प्रश्न है, नीचेना पैकी कयो पाक ए रवि पाक है? बराबर, तो रवि पाक नु उदाहरण आपवानुं छे। तो अहींया तमे जुओ, मकाई ने मगफळी, मकाई वटाणा नहीं आवे, आपणो आंसर आवशे डांगर। जो घऊं होय तो घऊं पण रवि पाक आवे। घऊं, बाजरी, डांगर आ त्रण वस्तु जे छे रवि पाक आवे। बराबर, एटले अहींया डांगर आवशे। आवशे भाई, અહીંયા આવશે એકદમ ટપક સિંચાઈ પદ્ધતિ, જે પાણીનો બહુ જ બચાવ કરશે ટપક। નીચે આપેલ પૈકીના કયો રોગ વનસ્પતિજન્ય રોગ છે? બરાબર છે, તો સાઇટ્રક કેન્કર, ગૌનો રસ્ટ, ઓકરા, હિપેટાઇટિસ એ। તો હિપેટાઇટિસ એ તો ના આવે, કારણ કે પ્રાણીજન્ય રોગ છે। ઓકરા બી નહીં આવે, ગૌનો ટેસ્ટ, તો સાઇટ્રક કેન્કર આવશે। હવે નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આકૃતિ આપી દીધી છે, બરાબર જુઓ। કયા પ્રકારના પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવશે? તો આ બધા સાધનો જે છે ભાઈ પીવીસી આવશે। શું આવશે? પીવીસી। ચલો તમને એક આકૃતિ આપી છે। આકૃતિમાં બલ્બ પ્રકાશિત કરવા માટે એ અને બીની નીચ વચ્ચે પૈકી કયો પદાર્થ મૂકશું? તો સિમ્પલ, તાંબુ મૂકીશું, જેથી બલ્બ જે છે કરંટ પસાર કરશે અને બલ્બ પ્રકાશિત થશે, અજવાળું આવશે, તાંબુ। છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બધી જ ધાતુઓને ખેંચી શકાય છે, સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે, બધી જ અધાતુઓને ખેંચી શકાય છે, કેટલીક અધાતુઓ ખેંચી શકાય છે, બરાબર? તો સાચું વિધાન તમારે ચારમાંથી પસંદ કરવાનું છે। સાતમો પ્રશ્ન છે, કયા પેટ્રોલિયમના ઘટકનો ઉપયોગ ડ્રાય ક્લિનિંગ માટે દ્રાવક તરીકે થાય છે? તો આપણે ડ્રાય ક્લિનિંગ માટે ડીઝલનો ઉપયોગ થાય, બરાબર છે। પેટ્રોલ તમે લખી શકો, તો અહીંયા આપણે પેટ્રોલ લખીશું। ત્યારબાદ નેક્સ્ટ તમને એક આકૃતિ આપી છે, જુઓ ત્રણ આકૃતિ। તો મીણબત્તીને સળગવા માટે લાંબો સમય ક્યાં લાગશે? તો સળગવા માટે ઓક્સિજન જોઈએ, બરાબર। તો સી નંબરની જે આકૃતિ છે એ સળગવાતા લાંબો સમય સળગતી રહેશે, એટલે લાંબા સમય સુધી સળગતી રહેશે। ઓકે, તો લાંબા સમય સુધી જો આ તો નહીં સળગે, કારણ કે આને તો ઢાંકી દીધી છે। બી નંબરની છે એ પણ નીટ સળગે, બરાબર। લાંબા સમય સુધી માત્ર ને માત્ર એ વાળી સળગશે, એટલે ઓપ્શન એ આવશે। વન નાબૂદી માટે નીચેના પૈકી કયું કારણ જવાબદાર નથી? ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, પછી ઘર તેમજ કારખાનાનું નિર્માણ કરવું, ફળ મેળવવા ઝાડ કાપવા, ફર્નિચર બનાવવા, તો પહેલું કારણ આવે, બરાબર, ઓપ્શન એ। પ્રાણીઓની નાશ પ્રાપ્ય જાતિ એટલે શું? એનો મતલબ પ્રાણીઓ લુપ્ત થઈ ગઈ, બરાબર, કે પ્રાણીઓ સંખ્યા નિર્ધારિત સંખ્યા છે, તો સિમ્પલ, પ્રાણીઓ જે છે એ શું થઈ જાય? લુપ્ત થઈ જાય, ઓપ્શન એ। સૌ પ્રથમ બૂચમાંથી કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો રોબર્ટ હુક, જેમણે કોષની શોધ કરી હતી, ઓપ્શન બી આવશે, રોબર્ટ હુક। બારમો પ્રશ્ન છે, મનુષ્યના ગાલના કોષના માટે આપણે કયું વાપરીશું? તો અહીંયા આપણે મિથિલિન બ્લુ, ફિનોપથેલિન, કયું અભિરંજક, કયું ઇન્ડિકેટર વાપરીશું ભાઈ? તો ફિનોપથેલિન આવશે, બરાબર, ઓપ્શન એ, ફિનોપથેલિન। IVF એટલે ઇન વિટ્રો ફલન એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, તેવું ક્યાં છે? કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન। હવે નીચે આપેલી આકૃતિ શું દર્શાવે છે? તો આકૃતિ જે છે એ શું દર્શાવે છે? આપણને કોષ, બરાબર। નેક્સ્ટ છે 15મો MCQ, કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્ત અવસ્થામાં રૂપાંતર થાય? હવે ટેડપોલ એનું શું કેવું કહેવાય? કાયાંતરણ કેવું કહેવાય, ઓપ્શન સી આવશે, કાયાંતરણ। અમીબામાં કઈ પદ્ધતિથી અલગી પ્રજનન થાય છે? તો કઈ પદ્ધતિથી અલગી પ્રજનન થાય છે અમીબામાં? તો અમીબામાં દ્વિભાજન પદ્ધતિથી અલગીકરણ થાય છે, દ્વિભાજન।
હવે નેક્સ્ટ જુઓ વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નો જે છે એક એક માર્ક્સના છે. પ્રજનનની આવશ્યકતા શું છે? હાઇડ્રામાં કલિકા સર્જન શા માટે અલિંગી પ્રજનન ગણવામાં આવે છે? બરાબર છે. તો દરેકના એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલાં પ્રશ્નો નોટબુકમાં લખી દો, પછી સોલ્યુશન આપણે જોઈ લઈએ. હવે જુઓ નેક્સ્ટ 7માંથી 5 પ્રશ્નો લખવાના છે, એટલે મતલબ એક પ્રશ્નના તમને અહીંયા 2 ગુણ મળશે. બરાબર, એટલે ટોટલ તમને અહીંયા ઇઝીલી 10 માર્ક્સ કવર થઈ જશે તમારા. તો 7 પ્રશ્નો ખાસ ધ્યાન રાખજો. બરાબર, વિડીયો સ્ટોપ કરીને એવું હોય તો પહેલાં લખી દો આ પ્રશ્નો, બરાબર, સાથે સાથ, જેથી તમે તૈયારી ઇઝીલી કરી શકો. ચાલો હવે નેક્સ્ટ હું તમને સમજાવવા માગું છું, એ ખૂબ જ ઉપયોગી છે. અહીંયા 3 ગુણના 4 પ્રશ્નો, 5માંથી તમારે ગમે તે 4 પ્રશ્નો લખવાના છે. તો જ્યારે શરદી થઈ હોય ત્યારે મો પર રૂમાલ બાંધી રાખવો શા માટે હિતાવહ છે? તો સિમ્પલ છે કે ભાઈ, શરદીના લીધે આપણો શરદી જે છે એક પ્રકારનું વાયરસ છે, અને એ બાજુવાળા વાયરસમાં ઝડપથી જશે એ માટે. બરાબર, તો એ સૈદ્ધાંતિક રીતે કઈ રીતે લખવું, તો એના સોલ્યુશનની PDFની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, જોઈ લેજો. પછી લાકડો કોલસાવાળો એક પ્રશ્ન છે, જનીન એટલે શું તે સમજાવવાનું છે. અંડપિંડ અને શુક્રપિંડના કાર્યો, રંગસૂત્રનું સ્થાન જણાવો તેના કાર્યો. ત્યારબાદ આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે. 3 માર્ક્સની આકૃતિ ખાલી નામ નિર્દેશનવાળી દોરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. લાક્ષણિક વનસ્પતિ કોષની આકૃતિ. બરાબર, ચલો હવે વર્ગીકરણ કરવાનું છે, વાયરસથી થતા રોગ, બેક્ટેરિયાથી થતા રોગ. ચલો પહેલું ઓકરા, ઓકરા જે છે એ વાયરસથી ના થાય. બરાબર, ટાઇફોઇડ વાયરસથી થાય. પછી સાઇટ્રસ, કેન્કર, ઓરી, કોલેરા. બરાબર, ચલો નેક્સ્ટ જોડકા જોડવાના છે, ખાસ ધ્યાન રાખજો. લાકડાના માવામાંથી બને છે. તો લાકડાના માવામાંથી શું બનશે? તો ટેફ્લોન, રેયોન. તો શું બનશે? રેયોન. નોન સ્ટીક વાસણો બનાવવા માટે અહીંયા આપણે ટેફ્લોન લખીશું. પછી ઇસ્ત્રી કરવાની જરૂર પડતી નથી, તો પોલિએસ્ટર. પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે આપણે નાયલોનનો ઉપયોગ કરીશું. બરાબર, એટલે અહીંયા ખાલી જે મેં જોડ્યું અબકઈ, આ દાખલા તરીકે ચોથામાં આપણે જોયું ઈ, બસ એવું અહીંયા લખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. રોકડા 4 માર્ક્સ તમને ઇઝીલી મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, 4 માર્ક્સના 2 પ્રશ્નો, 3માંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ છે. બરાબર છે, વર્ણાભૂતિ. હવે નેક્સ્ટ માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. તો 4 પ્રશ્નો જોઈ લો, ખૂબ ઉપયોગી છે, ખાસ તૈયાર કરી લેજો. LPGનું દહન અને લાકડાને દહન વચ્ચેનો તફાવત છે. પછી કુદરતી સંસાધનો, પુનઃપ્રાપ્ય, અપ્રાપ્ય કુદરતી સંસાધનો વચ્ચેનો તફાવત, પ્રાપ્ય અને અપ્રાપ્ય. હવે છેલ્લો પ્રશ્ન છે 5માં નંબરનો, એ 5 માર્ક્સનો પ્રશ્ન છે. જુઓ, 2 પ્રયોગ આપ્યા છે, 2માંથી કોઈ પણ 1 પ્રયોગનું વર્ણન આકૃતિ સહિત કરવાનું છે.